गुड मॉर्निंग। आज आप चैप्टर नंबर 3 में आगे जाइए। अविभाज्य अवयव। अविभाज्य अवयव बे रीते पाड़ी सकते, गुणाकार की रीत ने भागाकार की रीत। तो प्रथम आप गुणाकार की रीत जुए तो एक्जाम्पल एक जुए 12। तो पहला 12 क्या क्या टेबल्स में आए थे जुशु, तो 2 6 12। त्यारबाद 2 × 6 ना पण 2 ना ગળિયામાં 6 આવશે એટલે 2 તારી 6। એવી જ રીતે આપણે 12 ને અલગ કરી દીધો, 3 × 4 બીજે 3 6, હવે જોઈએ તો 3 કોઈના ગળિયામાં આવતું નથી અને 2 2 2 4। તો આન્સર શું આવશે 12 ના, સોરી, અવિભાજ્ય અવયવ કયા પડ્યા, તો 2 × 2 × 3 ના એટલે 3 × 2 × 2 તો પણ ચાલી જશે। હવે આપણે એક બીજું જોઈએ, એક્ઝામ્પલ જોઈએ તો 21 જોઈએ। તો પહેલા 2 એ એકમનો અંક 1 છે એટલે 2 ના ઘડિયામાં આવશે ને, એટલે 3 7 21। અહીં તમે જોઈ તો 3 અને 7 જે એકી સંખ્યા છે, એકી સંખ્યા હોય 3 પણ કોઈના ઘડિયામાં નથી આવતું અને 7 પણ કોઈના ઘડિયામાં આવતું નથી। બીજું એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ 25 જોઈએ, તો 25નું શું આવશે, 5 × 5। 5 પણ પોતાના ઘડિયા છે, બીજા કશે આવતું નથી અને 5 પણ। હવે આપણે ભાગાકાર રીત જોઈએ, ભાગાકારની રીત। ભાગાકાર રીતમાં જોઈએ આપણે તો 20 જોઈએ, તો જો ભાગાકાર રીત બરાબર છે, જો 20 એકમમાં 0 છે એટલે કે બેકી સંખ્યા છે, પ્રથમ તેને 2 વડે જ કરવું પડશે। તો 2 ના ઘડિયામાં જોઈએ તો 10 2 20, અહીં એકમમાં શું આવ્યું 0 એટલે 2 વડે જ કરવું પડશે, 2 5 10 અને 5 1 5। તો 20ના અવયવ કયા આવશે, 2 × 2 × 5 ખ્યાલ આવ્યું બાળકો। બીજું એક્ઝામ્પલ જોઈએ તો 42 કહી લઈએ, 42। હવે બાળકો એક પ્રથમ તમારે એકમમાં જોવાનું છે, એકમમાં 2 છે એટલે અહીં પ્રથમ 2 જ આવશે, કેટલા આવશે 21 2 42। હવે એકમમાં 1 છે એટલે અહીં 2 આવશે નહીં, 3 7 21 અને 7 1 7 42 ના અવયવ કયા આવશે, 2 × 3 × 7। આ એક સંખ્યા નાની છે। હવે એક બીજું જોઈએ 24, અહીં એકમમાં બેકી સંખ્યા છે, કઈ સંખ્યા છે બેકી, બેકી સંખ્યા કઈ કઈ છે આપણી, 0 2 4 6 8। જ્યારે એકમમાં 0 2 4 6 8 હોય ત્યારે હંમેશા તેને 2 અહીં બાજુમાં 2 જ આવશે, યાદ રાખજો બાળકો। એકમમાં 0 2 4 6 8 હોય તો હંમેશા બાજુમાં 2 જ આવશે, તો કેટલા આવશે 12 2 24। અહીં એકમમાં 2 આવી ગયું, અહીં 2 છે એટલે શું આવશે, અહીંયા 2 6 2 12 3 2 6, અહીં જોવે 3 છે, અહીં 3 છે નથી એટલે 3 1 3, ખ્યાલ આવી ગયો બાળકો ગુણાકારની રીત અને ભાગાકારની રીત। હવે આગળ જોઈએ તો અહીં 6 લઈએ, તો 6ના બધા જ અવયવ લખવી હોય, બધા જ અવયવ એટલે કે 6 કયા કયા ઘડિયામાં આવી, તો શું આવશે, પ્રથમ તો 1 આવશે, કારણ કે 1ના ઘડિયામાં 1 6 6, 2 3 6 3 2 6 અને 6 1 6, એ રીતે 25 લઈએ, તો પ્રથમ 1 આવશે, પાંચ પાંચ 25 અને 25, પોતે યાદ રાખજો દરેક સંખ્યાનો 1 અને સંખ્યા પોતે 2 અવયવ હંમેશા હોય જ, 2 થી
વધારે હોય પણ બે થી ઓછા હશે નહીં. અહીં જોઈએ તો 49માં પ્રથમ તો 1 આવશે, 7 અને 49 મોટી સંખ્યા લઈએ તો 12 લઈએ તો 1 પોતે પહેલા 2 6 12 3 4 12 4 2 12 6 2 12 અને 12 1 12 શું છે બધા જ અવયવ. ખ્યાલ આવી ગયો બાળકો?